નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત વિષયમાં પ્રકરણ 8 ચતુષ્કોણ ભાગ 2 માં સ્વામિનારાયણ હાઈસ્કૂલ સેક્ટર 23 ગાંધીનગરની સ્કૂલ 24 ગાંધીનગર યુટ્યુબ ચેનલમાં હું રમેશ પટેલ આપનું સ્વાગત કરું છું. સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો તમને પ્રમેય સ્વરૂપે આપવામાં આવ્યા છે. એમાં જે પહેલો ગુણધર્મ છે એ પ્રમેય 8.1, જે ખૂબ અગત્યનું પ્રમેય છે. અહીંયા સાબિતી સાથેની આપણે એની સમજ મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણનો પ્રમેય 8.1 સ્વરૂપે આપણે મેળવીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. તો આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણમાં બે વિકર્ણો હોય છે. તો અહીંયા વિકર્ણ એસી દર્શાવેલો છે. એ જ રીતે તમે બીડી વિકર્ણ લેવાથી પણ ચતુષ્કોણનું બે ત્રિકોણોમાં વિભાજન થશે. તો અહીંયા આપણને પક્ષમાં ચતુષ્કોણ એબીસીડી એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. પક્ષ એટલે જે આપણને આપવામાં આવ્યું છે એ, એટલે કે ચતુષ્કોણ એબીસીડી એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને આપણે સાબિત કરવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ જો એસી લેવામાં આવે તો વિકર્ણ એસી દ્વારા બે ત્રિકોણો જે બને છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએ, તો આ બંને ત્રિકોણો એકરૂપ થાય છે. એ જ રીતે જો બીડી વિકર્ણ લેવામાં આવે તો બીડી વિકર્ણ દ્વારા પણ ત્રિકોણ બીસીડી એકરૂપ ત્રિકોણ ડીએબી થશે, એવું આપણે અહીંયા સાબિત કરવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમેયની સાબિતીની સમજ મેળવીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રમેય 8.1 સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈપણ વિકર્ણ દ્વારા રચાતા ત્રિકોણો એકરૂપ હોય છે એવું સાબિત કરવાનું છે. તો અહીંયા આકૃતિમાં ચતુષ્કોણ એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે અને એસી એનો વિકર્ણ છે. તો એસી વિકર્ણ દ્વારા મળતા બે ત્રિકોણો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએ છે. તો હવે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં એબી સમાંતર સીડી અને એસી તેમની છેદિકા છે. એબી સમાંતર સીડી છે અને એસી તેમની છેદિકા છે. તો આગળના પ્રકરણોમાં તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મ કોણો એકરૂપ હોય છે. તો અહીંયા ખૂણો સી અને ખૂણો એ અહીંયા એકરૂપ, એટલે ખૂણો સી એ બી એટલે કે આ ખૂણો અને ખૂણો એ સી ડી એટલે કે આ ખૂણો બંને યુગ્મકોણો થશે અને એના માપ સમાન મળશે એટલે કે એકરૂપ મળશે. એ જ રીતે બીસી સમાંતર ડી એ એટલે કે આ બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મકોણ બી સી એ અને ખૂણો ડી એ સી એટલે કે બી સી એ અને ખૂણો ડીએસી એ પણ યુગ્મકોણો થશે. એટલે કે આ અને આ બંને યુગ્મકોણો અને આ બંને યુગ્મકોણો સમાંતર થશે. તો અહીંયા હવે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએમાં અહીંયા આ બંને ત્રિકોણોમાં આ બંને ત્રિકોણો માટે એની એકરૂપતા માટેની સંગતતા એકરૂપતા માટેની વાત કરીએ તો બંને ત્રિકોણોમાં ખૂણો સી એ બી ખૂણો સી એ બી એકરૂપ ખૂણો એ સી ડી થશે અને ખૂણો બી સી એ એકરૂપ ખૂણો ડી ડી એ સી થશે અને
બંને ત્રિકોણોની સામાન્ય બાજુ એસી બરાબર સીએ થશે, એટલે કે એક ત્રિકોણનો ખૂણો બાજુ અને ખૂણો બીજા ત્રિકોણના ખૂણા બાજુ અને ખૂણા સાથે જો એકરૂપ હોય તો આ બંને ત્રિકોણો વચ્ચે ખૂબાખૂ એટલે ખૂણો બાજુ અને ખૂણો એ સંગતતા એકરૂપતા પ્રમાણે પૂર્વધારણા પ્રમાણે બંને ત્રિકોણો એકરૂપ થાય તો તેથી ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડીએ એ સાબિત કરી શકાય છે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈપણ વિકર્ણ દ્વારા રચાતા બંને ત્રિકોણો હંમેશા એકરૂપ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે તમે બીડી વિકર્ણ લે અને એના દ્વારા રચાતા બંને ત્રિકોણો એટલે કે ત્રિકોણ બીસીડી એકરૂપ ત્રિકોણ ડીએબી સાબિત કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખીશું કે આ પ્રમેયને સાબિત કરવા માટે આપણે બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મ કોણની જોડના ખૂણાઓ એકરૂપ હોય છે. આ ખાસ એક અગત્યનું પરિણામ છે. તો આને ધ્યાનથી સમજી અને તમે તમારી નોટબુકમાં લખશો. સમાંતર બાજુ ચતુષ્કોણના બીજા કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરીએ તો સૌથી પ્રથમ પ્રમેય 8.2 સ્વરૂપે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. તો અહીંયા જે એક ચતુષ્કોણ આપવામાં આવ્યો છે, ચતુષ્કોણ એબીસીડી, એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો એની સામસામેની બાજુ એટલે કે એબી બરાબર સીડી અને એડી બરાબર સીબી, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાન હોય છે એવું પ્રમેય 8.2 સ્વરૂપે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ આપવામાં આવ્યો છે. અહીંયા પ્રમેય 8.3 એ પ્રમેય 8.2નું પ્રતિક પ્રમેય છે. એટલે કે જો ચતુષ્કોણ સમાંતર બાજુ હોય તો એની સામસામેની બાજુઓની બંને જોડ સમાન હોય છે. પણ એનાથી ઉલટું કે જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ એટલે કે બંને જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે. એટલે કે પ્રમેય 8.2 અને પ્રમેય 8.3 એકબીજાના પ્રતિક પ્રમેય છે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુઓની જોડ સમાન હોય છે અને ચતુષ્કોણની સામસામેની બાજુઓની જોડ જો સમાન હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે. એ જ રીતે પ્રમેય 8.4 સ્વરૂપે વધારાનો બીજો એક સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ, જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ સમાન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓની બે જોડ હોય છે, ખૂણો એની સામેનો ખૂણો સી અને ખૂણો બીની સામેનો ખૂણો ડી. તો અહીંયા પ્રમેય 8.4 આપણને એ સમજાવે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખૂણો એ બરાબર ખૂણો સી થાય અને ખૂણો બી બરાબર ખૂણો ડી થાય. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ સમાન એટલે કે એકરૂપ હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મોમાં વધારે અભ્યાસ કરીએ તો આગળ આપણે જોયું કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના સામસામેના ખૂણાઓની જોડ એ સમાન હોય છે, એકરૂપ હોય છે. તો અહીંયા પ્રમેય 8.5 છે એ પ્રમેય 8.4નું પ્રતિક પ્રમેય છે. એટલે કે જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય એટલે કે એકરૂપ હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખૂણાની બાબતમાં પણ ગુણધર્મ યાદ રાખીશું કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેના ખૂણા એકરૂપ હોય છે અને જો સામસામેના ખૂણા એકરૂપ એટલે કે સમાન હોય તો એ ચતુષ્કોણ હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે. હવે પ્રમેય 8.6 એ સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ 8.6 પ્રમેય સ્વરૂપે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે, એટલે કે એકબીજાને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. તો અહીંયા બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો કે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં વિકર્ણ એસી અને વિકર્ણ બીડી
ઓ બિંદુમાં છેદે છે. એટલે કે અહીંયા આ પ્રમેય આપણને એવું સમજાવે છે કે વિકર્ણો ઓ બિંદુમાં જ્યાં છેદે છે ત્યારે બિંદુ ઓ એ વિકર્ણ એસીનું બે સરખા ભાગમાં વિભાજન કરે, એટલે કે ઓ એ બરાબર ઓસી થાય અને ઓડી બરાબર ઓબી થાય. એટલે કે ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને પરસ્પર બે ભાગમાં, બે સરખા ભાગમાં વિભાજિત કરે છે, એટલે કે દુભાગે છે. ચાલો નવો એક ગુણધર્મ. જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ, એટલે કે પ્રમેય 8.6નું પ્રતિક પ્રમેય છે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે, અને જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને પરસ્પર દુભાગે તો તે ચતુષ્કોણ હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે. તો આ રીતે એકબીજાના પ્રતિક પ્રમેય સ્વરૂપે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મોને યાદ રાખીશું. વિદ્યાર્થી મિત્રો, આ બધા ગુણધર્મો તમને ક્યાંય ને ક્યાંય પ્રશ્ન સ્વરૂપે ખાલી જગ્યા ખરા ખોટા કે વૈકલ્પિક પ્રશ્ન સ્વરૂપે પૂછવામાં આવે. નવો એક ગુણધર્મ, જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુ સમાન હોય અને સમાંતર હોય, તો કોઈપણ ચતુષ્કોણની એક બાજુની જોડ સમાન હોય અને સમાંતર હોય તો પણ તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. એટલે પ્રમેય 8.8 સ્વરૂપે એક વધારાનો નવો ગુણધર્મ પણ આપણે યાદ રાખીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 8 ચતુષ્કોણ ભાગ 2માં સમજાવેલા તમામ મુદ્દાઓ, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો અંગેના પ્રમેયો અને તેના વિશેની બાબતોની સમજ અહીંયા આપવામાં આવી છે. તો આ તમામ મુદ્દાઓ ચોક્કસથી તમે સમજી ચૂક્યા હશો. તો આ તમામ મુદ્દાઓની PDF સ્વરૂપેની ફાઇલ મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, જે ફાઇલને તમે ડાઉનલોડ કરી અથવા ખોલીને જોઈ સમજી અને આ તમામ મુદ્દાઓની નોંધ તમારી નોટબુકમાં કરશો. હવે પછી આપણે આગળ પ્રકરણ 8 ચતુષ્કોણમાં ભાગ 3માં ફરી પાછા મળીશું. ત્યાં સુધી હું વિદાય લઉં છું. ઓકે, બાય બાય, થેન્ક યુ.